अल्डोल संगनन टॉपिक में आपणे गया वीडियो नी अंदर एक कंडीशन भण्या था बे समान एल्डिहाइड अथवा तो कीटोन होय अने बन्ने ना अल्फा कार्बन पर हाइड्रोजन होय आना सिवाय नी बीजी कंडीशन आपणे अत्यारना आ वीडियो नी अंदर जोशुं। समीकरण अहींया ज राखेला छे गया वखतना एटला माटे के आपणे एने कम्पेर करी शकीए। तमे पण तमारी नोट में आ जे समीकरण लखेला छे ने तमारी पासे राखजो कारण के एनी आपणे अत्यारे हवे जरूर पड़वानी छे। नियम सादो हतो एक अणुना अल्फा कार्बन माथी हाइड्रोजन काढ्या पछी जे वधे छे एने बीजा अणुना कार्बोनिल कार्बन साथे जोड़ी देवानुं हतुं अने छेवटे फाइनल प्रोडक्ट ज सीधी लेयर पी होय तो एकदम सहेलू आना माथी ऑक्सिजन काढवानो आना अल्फा कार्बन माथी बे हाइड्रोजन काढी नाखो एटले H2O वयु जाय अहींया डबल बॉन्ड आवे एटले आपणी प्रोडक्ट बने। पर आ कंडीशन त्यारे ज लागू पड़ती थी ज्यारे बे समान एल्डिहाइड हता त्यारे अथवा तो बे समान कीटोन होय त्यारे। पण बे जुदा जुदा एल्डिहाइड अथवा कीटोन होय अने बन्ने ना अल्फा कार्बन उपर हाइड्रोजन होय तो प्रक्रिया केवी रीते आगळ वधे एनी अत्यारे डिस्कशन करीए। आमा तो आना अल्फा कार्बन ने अहींया जोड़ो के आ अल्फा कार्बन ने अहींया जोड़ो प्रोडक्ट हमेशा ज बनवानी हती। पण जो आ बे जुदा जुदा होय ने तो कंडीशन बे अलग अलग बने हमणा आपणे जोईए। सारू तो बीजो मुद्दो शुरू करीए छीए अत्यारे अने ए छे बे जुदा जुदा एल्डिहाइड अथवा कीटोन समान ने बदले जुदा जुदा एटलो फेर छे आ बे जुदा जुदा एल्डिहाइड अथवा कीटोन पण बन्ने ना अल्फा कार्बन पर हाइड्रोजन होय एवुं आपणे जोवानुं छे। जोजो ध्यानथी कई रीते प्रक्रिया करूं छुं। बे एल्डिहाइड लखुं छुं बन्ने जुदा जुदा लखवानो छे तो पहलो एल्डिहाइड तो आपणो सादो इथेनॉल ज लखीए CH3C डबल बॉन्ड O H इथेनॉल अने बीजो एल्डिहाइड हुं प्रोपेनॉल लो आनाथी जुदो लेवानो छे એટલે CH3CH2C ડબલ બોન્ડ OH પ્રોપેનોલ। હવે આમાં સીધે સીધું ફાઇનલ પ્રોડક્ટ જ લખવાના છીએ આપણે એટલે કરવાનું શું તો કે ભાઈ H2O દૂર કરવાનું। ધ્યાન દેજો બરાબર હું પેલા જે લખું છું એ કદાચ આટલું જ જોઈને સમજવામાં તકલીફ પડશે જો તો હું શું કરું છું કલર ઉપર ખાસ ધ્યાન દેજો। હું પ્રોડક્ટ લખું છું પહેલા હું લખીશ CH2CH ડબલ બોન્ડ CH CHO ને પહેલા પ્રોડક્ટ લખી થોડોક વિચાર કરશો એટલે ખ્યાલ આવી જશે કે કેમ લખીશ। હવે હું બોલું છું મેં આ અણુનું એનિન એની હારે આલ્ડોલ સંઘનન કર્યું એટલે આ પ્રોડક્ટ બની એટલે મેં કયું સમીકરણ લખ્યું કહેવાય ખબર સૌથી પહેલું હમણાં જે અહીંયા હતું ને એમાં સૌથી પહેલું તમારી નોટમાં જે સૌથી પહેલું ઇક્વેશન છે એ મેં કર્યું ઇથેનોલનું ઇથેનોલ સાથે જ સંઘનન કર્યું। કોઈને એવો પણ ક્વેશ્ચન થાય કે સર અહીં તો આ એક જ છે બીજું ક્યાંથી આવ્યું તો બાળકો આ એક નથી અહીંયા કઈ ન લખેલું હોય તો એને એક મોલ છે એવું સમજવાનું અને એક મોલ એટલે 6.022×10³³ એટલા બધા અણુ છે ઇથેનોલ ના તો એમાંથી કોઈ બે એકબીજાની સાથે જોડાય પણ દેખીતી વાત છે આ એક મોલ છે એક નથી એક ડઝન એટલે એક ન થાય એક ડઝન એટલે 12 થાય તો એમ એક મોલ એટલે એક ન થાય એક મોલ એટલે 6.022×10³³ થાય તો એટલા બધા છે એમાં કોઈ બબે એકબીજાની હારે જોડાય એટલે ઓલી સૌથી પહેલી પ્રક્રિયા હતી એવું થાય તો પ્રશ્ન તરત એવો થાય કે તો સર એવું તો આમાંય થઈ શકે હા થાય જ ને કેમ નહીં આ આલ્ફા કાર્બન આ કાર્બોનિલ કાર્બન આ આલ્ફા કાર્બન તો જો આમાંય એવું જ થાય છે આ એક મોલ છે ઈ એની નેની હારે જોડાશે એટલે કરું શું તો કે આના આલ્ફા કાર્બન માંથી આ બે હાઇડ્રોજન કાઢીને એ આલ્ફા કાર્બન ને આવા જ બીજા અણુના કાર્બોનિલ કાર્બન સાથે જોડ દો। બધાયને આ નહીં સમજાય સમજવાનું તકલીફ પડશે પણ એને વિડિયો રિવાઇન્ડ કરી મારી એક એક વાત એક એક શબ્દને સમજવાની ટ્રાય કરું છું 100% આવી જશે। તો ચાલો હું કરું છું શું તો કે પહેલા એ માનો કે આ એક દેખાય છે એક પણ આ છે જાદા બધા તો એમાંથી ગમે એકના આ આલ્ફા કાર્બનમાંથી બે હાઇડ્રોજન કાઢ્યા પછી ઈ કાર્બનને
आवाज बीजा अणु ना कार्बोनिल कार्बन ना डबल बॉन्ड थी जोड़वा छे। એટલે પહેલા હું આ અણુ અહીં લખી લઉં CH3CH2CH, પછી અહીંથી ઓક્સિજન કાઢો એટલે આના બે બંધ ખુલ્લા થયા। એની હારે મારે કોણ જોડવાનું? તો કે આવા જ આ બીજા અણુનો આલ્ફા કાર્બન જોડ દેવાનો, હાઇડ્રોજન તો નીકળી ગયા છે એટલે ડબલ બોન્ડ થી આ કાર્બન જોડવાનો શું હું આ, એટલે અહીંયા ઈ કાર્બન લઈ। હવે એની સાથે શું શું જોડાયેલું છે? તો કે એક CH3 છે અને એક CHO છે, લખવી પડશે। ગમે અહીંયા લખો CH3, અહીંયા લખી નાખું નીચે અને CHO અહીંયા લખી નાખું આધી। બીજી પ્રોડક્ટ, આ જે બે પ્રોડક્ટ બની ને બાળકો, એમાં ખરેખર આપણે કર્યું શું? તો કે આ અણુ એની જ સાથે સંઘનન કર્યું, એટલે આ ભાઈ આ અણુ એના જેવા જ અણુ સાથે સંઘનન કર્યું, એટલે આ ભાઈ તો આ જે બે નિપજ બની ને એને આવું કહેવાય, આવું કહેવાય સ્વયં આલ્ડોલ નિપજ, સ્વયં આલ્ડોલ સંઘનન થી બનેલી નિપજ। પણ આ બે જ બને છે એવું નથી, હજી બીજી બે બનશે। હવે એ ઇન્ટરેસ્ટિંગ છે, કેવી રીતે જુઓ, ઇન્ટરેસ્ટિંગ એ છે પ્રમાણમાં સેવી લાગશે, નિયમ પ્રમાણે આના આલ્ફા કાર્બન ને અહીં જોડવાનું છે હવે, એટલે હવે બે જુદા જુદા કલર ની વાત આવશે। અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન કાઢી આ બે ને જોડી દઉં, એ અહીં લખું છું, પેલું CH3 પછી CH, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન વયો ગયો, આ હાઇડ્રોજન જોડવાનો, આ કાર્બન જોડવાનો આલ્ફા, ચાલો લખું છું જોજો, આ કાર્બન લઈ લો સી, તો એની સાથે બે હાઇડ્રોજન હતા એ તો ગયા, અહીંથી ઓક્સિજન ગયો એટલે H2O ગયું, વહી તું શું? તો કે CH3 ને CHO, ઈચ્છા થઈ અહીંયા લખી નાખો, અહીંયા લખી નાખું CH3, અહીંયા લખી નાખું CHO, આ એક પ્રોડક્ટ। હાલો બીજી પ્રોડક્ટ, બીજામાં શું કરશો? પહેલામાં આપણે એવું કહ્યું કે આના કાર્બોનિલ સાથે આનો આલ્ફા કાર્બન જોડ્યો, એટલે આ બે, હવે હું એવું કરું છું આના કાર્બોનિલ સાથે આનો આલ્ફા કાર્બન જોડવા જવાનો છું, તીર બતાવી દઉં તમને, આ આલ્ફા કાર્બન ને આના કાર્બોનિલ સાથે જોડ્યું ને તો આ નિપજ બની પહેલી, પણ આના આલ્ફા કાર્બન ને, આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન ને આ કાર્બોનિલ કાર્બન સાથે જોડીશ ને તો હવે બીજી નિપજ બનવાની છે, જોઈએ બનાવો, તો એના માટે અહીંયા કઈક જોડાવા આવવાનો છે આનો આલ્ફા કાર્બન, તો આટલો પોર્શન તો એમને રહેશે, એ પહેલા લખી દો CH3 CH2 CH, ડબલ બોન્ડ ઓક્સિજન વયો ગયો, ન્યા અહીંથી બે હાઇડ્રોજન આવી ગયા, તો વધુ શું? તો કે CH, તો કે હું અહીંયા લખું CH અને બાકીનું આ તો એમને એમ છે। હવે આ આપણી બીજી પ્રોડક્ટ, અહીંયા ખરેખર કર્યું શું ખબર? આના આલ્ફા કાર્બન ને આના કાર્બોનિલ સાથે જોડ્યો, આના આલ્ફા કાર્બન ને આના કાર્બોનિલ સાથે જોડ્યો, એટલે એ ક્રોસ આલ્ડોલ સંગઠન થયું, તો આ જે બે બની ને એને આવું બોલવામાં આવે, ક્રોસ આલ્ડોલ નિપજ, ક્રોસ આલ્ડોલ નિપજ। પહેલી બે સ્વયં આલ્ડોલ નિપજ હતી, કારણ કે જે આલ્ડીહાઇડ હતો એ એના જેવા જ અણુ હારે સંગઠન પામતો હતો, જ્યારે અહીંયા એક આલ્ડીહાઇડ નો અણુ બીજા આલ્ડીહાઇડ હારે સંગઠન પામે છે, બીજો પેલા હારે સંગઠન પામે છે, એટલે ક્રોસ આલ્ડોલ સંગઠન। હજી જો કોઈને થોડું ઘણું પણ ડાઉટ હોય તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, હું મારો જમણો હાથ તમારા જમણા હાથ સાથે મિલાવું, હેન્ડશેક એમ છો એવું કરું, તો એમ બોલી શકાય કે મેં મારા જમણા હાથે તમારી હારે હાથ મિલાવ્યો, તમે એમ કહી શકો તમે તમારા જમણા હાથે મારી હારે હાથ મિલાવ્યો, તો એમાં કઈ બીજી કન્ડિશન પોસિબલ નથી, એ સ્વયં આલ્ડોલ સંગઠન નથી, એક જ રીત થઈ ગયા। પણ મારો જમણો હાથ ને તમારો જમણો પગ હોય તો આ એક સ્થિતિ, બીજી સ્થિતિ આમે થાય ને, તમારો જમણો હાથ ને મારો જમણો પગ, તો એને ક્રોસ આલ્ડોલ સંગઠન કહેવાય, ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એકના આલ્ફા કાર્બન ને બીજાના કાર્બોનિલ હારે જોડો, ક્રોસ, બીજાના આલ્ફા કાર્બન ને પહેલાના કાર્બોનિલ હારે જોડો, ક્રોસ આલ્ડોલ સંગઠન, પણ એક અણુ એના જેવા જ બીજા અણુ ની સાથે સંગઠન પામે તો એને સ્વયં આલ્ડોલ સંગઠન કહેવાય। તો અહીંયા વાત એવી છે બાળકો કે બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા કીટોન હશે અને જો બંનેના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે તો કુલ ચાર નિપજો મળશે,
જેમાંની બે સ્વયં આલ્ડોલ નિપજ હશે અને બે ક્રોસ આલ્ડોલ નિપજ હશે. બહુ જ સરસ ક્વેશ્ચન છે, તમને પોતાને કંઈક શીખવાનો અહેસાસ થાય એ ટાઈપના આ ક્વેશ્ચન છે. અને આને પાકા તો ન થઈ શકે ઓબ્વિયસલી, આને તમે પાકું કરવામાં તો થાકી રહ્યો ને છતાંય સાચું ન થાય. સમજી જાઓ તો પછી આને કોઈ જોવું જ નહીં પડે. અચાનક પણ ગમે ત્યારે એક્ઝામમાં કે કોઈ પણ તમને પૂછશે, તમે એને સમજાવતા સમજાવતા લખી શકશો, એટલું આ તમને આવડી જશે. જો તમે એને સમજાવો જ, સમજાવ વગર આ પોસિબલ નથી. સારું, વિડીયો પોઝ કરી લખી લેવાનું ક્રોસ આલ્ડોલ સંગ્રહ. આ જે કઈ આપણે શીખાય છે ક્રોસ આલ્ડોલ સંગ્રહ. ઓકે ચાલો આને જવા દઉં છું. અને ત્રીજી કન્ડિશન લઈ લઈએ જેમાં બે જુદા જુદા આલ્ડીહાઈડ અથવા કીટોન છે, પણ એમાંથી કોઈ એક ના જ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે. હવે એવી કન્ડિશન જોઈએ. તો બે જુદા જુદા આલ્ડીહાઈડ અથવા કીટોન અને માત્ર એક ના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય એવી કન્ડિશન. તો એક બહુ ક્લાસિકલ એક્ઝામ્પલ છે એનું, એ હું અહીં લખું છું. આ છે આપણો આલ્ડીહાઇડ વાળું બેન્ઝાલ્ડીહાઇડ, અને એની સાથે બીજું CH3CHO ઇથેનોલ. તો જુઓ ધ્યાનથી, આના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે અને આના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. બેન્ઝીનમાં C6H6 હોય પણ એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તો આ CHO આવ્યું છે. તો આ આલ્ફા કાર્બન ને આ હાઇડ્રોજન છે પણ આ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, એટલે આ કન્ડિશન પ્રમાણેનું આ છે આપણો સી ઓપ્શન છે. તો સ્વાભાવિક રીતે આમાં તો એક જ કન્ડિશન પોસિબલ છે, કઈ? તો કે આને એની ને એની આરે જોડી દઈએ. તો આના આલ્ફા કાર્બન ને આના કાર્બોનિલ કાર્બન સાથે જોડું એટલે અહીંથી ઓક્સિજન જાય, અહીંથી બે હાઇડ્રોજન જાય, H2O દૂર થાય, એટલે આપણી પ્રોડક્ટ કઈ? તો આ આ આપણું બેન્ઝીન રિંગ એમનેમ, અહીંયા CH ડબલ બોન્ડ, આ CH અને CHO. થોડું ઘણું જો યાદ આવતું હોય તો પાઠની શરૂઆતમાં હતું. આ છે સિનામાલ્ડિહાઇડ, 3-phenyl-prop-2-in-al સિનામાલ્ડિહાઇડ. સિનામોન એટલે તજ માંથી જે મળે એ આ. તો સિનામાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયા પણ એક પ્રકારની આલ્ડોલ સંગ્રહન જ છે, પણ એ કઈ કન્ડિશન વાળી? તો કે બે એવા અણુ કે જેમાંથી એક ના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે અને બીજાના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, એવી કન્ડિશનમાં આલ્ડોલ સંગ્રહન થાય તો સિનામાલ્ડિહાઇડ બને. લખી લ્યો આને પણ. ઓકે, તો આલ્ડોલ સંગ્રહનની ત્રણ કન્ડિશન પૂરી. પછી એક લીટી કરીને મેં ચોથી એક કન્ડિશન એ લખી હતી, બે સમાન આલ્ડીહાઇડ પણ એક કોઈના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય એવું, જેને આપણે કેનિઝારો પ્રક્રિયા કહેતા હતા. તો અત્યારે હું કેનિઝારો પ્રક્રિયા હવે સ્ટાર્ટ કરું છું. સ્ટેનિસ્લિયો કેનિઝારો વૈજ્ઞાનિકનું નામ છે, એને આ પ્રક્રિયા આપી, એને જ આપણે વિષમીકરણ પણ કહી શકીએ. એક જ અણુ, સેમ અણુ ઓક્સિડેશન રિડક્શન બે થતું હોય તો આપણે એને વિષમીકરણ કહીએ છીએ. શરત એ છે કે અહીંયા બે સમાન આલ્ડીહાઇડ હોવા જોઈએ અને બે ના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવા જોઈએ. લખું છું જોજો ધ્યાનથી, HC ડબલ બોન્ડ O અથવા આમ હવે રાખીએ HCHO, આ છે મિથેનોલ, બીજો એવો જ અણુ મિથેનોલ, કલર બીજો રાખીએ,
तो बे समान एल्डिहाइड छे। हवे आ पोते क्रियाशील समूह वाळो कार्बन एने अल्फा कार्बन ज तं अल्फा कार्बन ना होय तो अल्फा कार्बन नो हाइड्रोजन तो होय ज नहीं, એટલે આપણી આ કન્ડિશન ફૂલફિલ થાય છે। કઈ તો કે આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ। બીજા બધાયમાં મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરવાની હતી, અહીંયા તમારે સાંદ્ર આલ્કલી લેવાનું છે અને એની સાથે વળી પાછું પાણીનો અણુ પણ લેવાનો છે। તો સાંદ્ર આલ્કલીની હાજરીમાં પાણી સાથે આની પ્રક્રિયા અને થોડું ગરમ કરવાનું। प्रक्रिया केवी तो के एक अणु आमा कई संघनन थवानु नथी भाई, आ अहीं जोड़ाव आवे नो लोहा आवे एवुं नहीं थाय, पण एक अणु नु ऑक्सिडेशन थशे ने बीजा अणु नु रिडक्शन थशे। आपणी बुक मां आना ऑक्सिडेशन आल्डिहाइड ना ऑक्सिडेशन थी खरेखर कार्बोक्सिलिक एसिड बने, पण अहीं कार्बोक्सिलेट आयन बनावेलो छे एने जोड़ाई जाय एवुं, अने KOH लीधो होत तो पोटेशियम जोड़ात, तो अपनी बुक में मारा तेल थी पोटेशियम नो क्षार बनायो छे, पण हुं अहीं एसिड ज लखीश। समझावी दऊं कई रीते थई, चालो आनु ऑक्सिडेशन करवानुं छे। ऑक्सिडेशन करीए एटले आ हाइड्रोजन वाला बॉन्ड ने तोड़वाना थाय, आने अडवन न थाय। जो कार्बन ऑक्सिजन नो बंध तूटे ने बाळको तो एने रिडक्शन थी कहेवाय। हुं अत्यारे ऑक्सिडेशन करावा मांगु छुं तो कार्बन ऑक्सिजन नो बंध एम ने, पण आ हाइड्रोजन ने त्यांथी काढी ने ऑक्सिजन लई आव्या। ऑक्सिडेशन थयुं एनी हारे अहींया एने जोड़ाई जाय एटले सोडियम मिथेनोएट बने। बुक मां KOH लखीने आप्युं होय तो अहींया HCOOK लखीने आपशे तो पोटेशियम मिथेनोएट बनशे, अने पछी एनुं जळ विभाजन करीए एसिडनी हाजरीमां एटले K ने काढी अहींया H आवी जाय तो कार्बोक्सिलिक एसिड बने। हुं अहींया सीधे सीधुं एसिड ज लखुं छुं, मिथेनोइक एसिड। તમે બેમાંથી કોઈ પણ રીતે લખો તમારું સમીકરણ સાચું પડશે। હું ફાઇનલ પ્રોડક્ટ લખું છું એટલે બોલવામાં સહેલું પડે કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ બને। ચાલો આ એક અણુનું ઓક્સિડેશન થયું, બીજો અણુ એનું રિડક્શન કરવાનું। હવે એનું રિડક્શન કરીએ દૂર, તો રિડક્શન કરવું એટલે આ બેને અડવાના ન થાય, આજ બંધ તોડી અને અહીંયા કંઈક જોડવાનું, રિડક્શન થયું કહેવાશે। હવે એવું કરું તો HCH આને તોડવાનું હતું ને, આ તોડવાના હતા તો પાઈ બોન્ડ તૂટી ગયો, અહીંયા અહીંયા બે જગ્યાએ કંઈક જોડવું પડે, મારે અહીંયા એચ જોડવાનું અને અહીંયા એચ જોડવાનું, આ મેં જે ઘાટા કર્યા છે એ એચ અહીંયા આવ્યા છે અને અહીંયા ઓક્સિજન આવ્યો હતો જો તમને યાદ હોય તો। તો ભાઈ આ પાણીમાંથી ઓક્સિજન અહીંયા આવ્યો અને હાઇડ્રોજન અહીંયા આવ્યો, આનું થયું ઓક્સિડેશન એટલે મિથેનોઇક એસિડ બન્યું। આ આલ્ડિહાઇડનું રિડક્શન થયું તો હું બન્યું જુઓ તો CH3OH, શું નામ આપશો એને, મિથેનોલ। તો કેનિઝારો પ્રક્રિયામાં એવું આલ્ડિહાઇડ લેવામાં આવે છે કે જેને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય, ત્યારે એના એક અણુનું ઓક્સિડેશન થાય કાર્બોક્સિલિક એસિડ બને, બીજાનું રિડક્શન થાય આલ્કોહોલ બને। તો સમાન અણુનું ઓક્સિડેશન ને રિડક્શન બંને થાય છે એટલે આ પ્રક્રિયાને વિષમીકરણ કહેવાય। બતાવવું હોય તો આપણે આમ બતાવી શકીએ કે આ અણુ એનું થયું હતું ઓક્સિડેશન અને આ બીજો અણુ બ્લુ કલરનો એનું થયું છે રિડક્શન। હજી એક ઉદાહરણ લખીએ, કે કદાચ બુકમાં આપેલું પણ છે, આવું લઈ લઈએ, આ છે બેન્ઝાલ્ડિહાઇડ, આને આલ્ફા કાર્બન છે પણ ત્યાં હાઇડ્રોજન તો હોય નહીં, તો ચાલે આપણી કન્ડિશન તો અહીંયા ફૂલફિલ થાય છે। બીજો એ બેન્ઝાલ્ડિહાઇડ જ પ્રક્રિયા કહો, તો એક અણુ નું ઓક્સિડેશન બીજાનું રિડક્શન, હાલો તો લાલ અણુ નું ઓક્સિડેશન કરું તો CHO નું રૂપાંતર COOH માં થશે એટલે મારે આમ લખવાનું થાય બેન્ઝોઇક એસિડ, અને બીજા અણુ નું રિડક્શન થાય એટલે એક એચ અહીંયા ને એક એચ અહીંયા જોડાય તો જે બને ને એ આલ્કોહોલ બન્યો CH2OH, જો એક એચ તો હતો જ, એક હજી આવ્યો એટલે CH2 અને એક જ અહીંયા આવ્યો અહીંયા OH, નામ આનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ।
तो आ से केनिजारो प्रक्रिया एमा आ लाल अणु माथी जे लाल में बनायवो छे ए ऑक्सीडेशन बतावे छे अने बेंजाइल डिहाइड माथी बेंजाइल अल्कोहल बन्यो ई रिडक्शन बतावे छे। आ रीतना केनिजारो प्रक्रिया पण समझावी शकाय। तो सारी एवी सरस इंटरेस्टिंग प्रक्रियाओ हती आल्डोल संघनन अने केनिजारो प्रक्रिया। अहींया आल्डोल संघनन अने केनिजारो वाळो टॉपिक पूरो थाय छे। એવું આગ્રહ કરું કે વિડીયો ને બરાબર રિવાઇન્ડ કરી પાછું જુઓ, એક એક ઘટના એક એક શબ્દને બરાબર સમજો અને સમજાવો। નવા ટોપિક સાથે આવતા વિડીયોમાં મળશું, ત્યાં સુધી